નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે આ આપણો એક ડેઇલી જીકે ટેસ્ટ છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારો જવાબો લખવાનું છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું સાહિત્ય વિશેષમાં આજે તમારા માટે રિવિઝન છે ગુણવંતરાય આચાર્યનું જેઓને તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો ગુણવંતરાય આચાર્ય વર્ષા અડાજલાદ તેઓ પણ એક લેખિકા હતા એટલે એમના વિશે તમે રિવિઝન કરી લેજો અને હું વિડીયોને આગળ વધારું છું હવે જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે સ્વ ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની જે મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો છે તો કયો પ્રસંગ છે તો તે પ્રસંગ છે ગોળમેજી પરિષદ એટલે કીધું હતું કે છેલ્લો કટોરો બાપુ ઝેરનો તમે પી જજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે ધીરા ભગતના પદો છે તે કયા નામે જાણીતા છે તો જવાબ રહેશે કાફી શું આવશે કાફી અને પરીક્ષામાં એવું પૂછાય કે પ્રભાતિયા છે તે પ્રભાતિયા છે તે તે કોના છે તો તો નરસિંહ મહેતા આવે કોણ આવે નરસિંહ મહેતાનું સાહિત્ય છે ગરબી આવે તો કયું આવશે દયારામ આવશે અને ગરબા આવે તો આવશે વલ્લભ મેવાડો આ બધું યાદ રાખવાનું પછી અખો આવે તો તેના છપ્પા આવે શું આવે છપ્પા આ રીતના બીજા કોઈ તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્રીજો સવાલ છે ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા તો જવાબ રહેશે કનૈયાલાલ મુનશી જેઓ રાજ્યસભાના સભ્ય હતા ઘનશ્યામ તેમનું ઉપનામ છે અને આપણે આઈ થિંક છેલ્લા એક બે વીકથી એમના વિશે ઘણું બધું ભણતા આવ્યા છીએ ચોથો સવાલ છે કયા ગુજરાતી સાહિત્યકારનું જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી તો અહીંયા જે છે એમાંથી કોને પ્રાપ્ત થયો નથી તો કવિ નર્મદને પ્રાપ્ત થયો નથી બાકીના બધા છે તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે ઉમાશંકર જોશી છે તેમને ઓગણીસો સડસઠમાં તેમની રચના હતી નિશ્ચિત તેના માટે પ્રાપ્ત થયો હતો પન્નાલાલ પટેલ છે તેઓને ઓગણીસો પંચ્યાસીમાં માનવીની ભવાય તેના માટે પ્રાપ્ત થયો હતો અને રાજેન્દ્ર શાહને બે હજાર પાંચમાં ધન ધ્વનિ નામના કાવ્ય સંગ્રહ માટે પ્રાપ્ત થયો હતો અને એમના સિવાય પણ એક છે સાહિત્યકાર જેમને પણ જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે જેને યાદ આવતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો પાંચમો સવાલ છે કે ગુજરાતી ભાષાના સિરમોર સમૂહ જે રામ સુવર્ણચંદ્રક એવોર્ડ છે તે સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ રહેશે ઝવેરચંદ મેઘાણીને ક્યારે આપવામાં આવ્યો હતો તેવું પૂછાય તો ઓગણીસો અઠ્યાવીસમાં અને છેલ્લે કોને આપવામાં આવ્યો હતો ખ્યાલ છે બે હજાર પંદરમાં આપવામાં આવ્યો હતો કુમારપાળને કુમારપાળ દેસાઈ ત્યારબાદ આપવામાં આવ્યો નથી તો એ પણ યાદ રાખી લેજો જોઈએ નેક્સ્ટ હવે આપણે જોઈશું આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો તેર ઓગસ્ટના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ચર્ચા કરીએ એના વિશે તો હવે વિશ્વ આ જે દિવસ છે ને તે અંગદાનના મહત્વ વિશે સમજાવવા માટે તેના વિશે જાગૃતિ લાવવા માટે અને લોકોના મૃત્યુ પછી અંગદાન કરવામાં પ્રેરણા આપવા માટે ઉજવવામાં આવે છે અને આ દિવસ બધાને આગળ આવવાની તક આપે છે અને તેમના કિંમતી કિંમતી જે અંગો છે તે દાન કરવાની પ્રતિજ્ઞા આપે છે કારણ કે એક અંગદાન કરનાર વ્યક્તિ છે તે આઠ લોકોનું જીવન બચાવી શકે છે એટલા માટે જ આની મહત્વતા સમજાવવા માટે તેર ઓગસ્ટના રોજ દર વર્ષે વિશ્વ અંગદાન દિવસ વૈશ્વિક તરે ઉજવવામાં આવે છે અંગદાન છે ને તે દાતાના અવસાન પછી દાતાના અંગો જેમ કે હૃદય યકૃત કિડની આંતરડા ફેફસા સ્વાદુપેણ વગેરેની પ્રાપ્તિ થાય છે જે જરૂરિયાતવાળા કોઈ જે લોકો હોય જેને અંગની જરૂરિયાત છે તેને તે વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે તો તેર ઓગસ્ટના રોજ આ દિવસ મનાવવામાં આવે છે યાદ રાખી લેજો અહીંયા વાત થઈ છે આપણે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ અત્યાર સુધીમાં આવેલા ઓગસ્ટ મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે પ્રથમ ઓગસ્ટ હતો તો આંતરરાષ્ટ્રીય પર્વત ક્લાઇમ્બિંગ ડે ત્યારબાદ શ્રાવણ પૂર્ણિમાના રોજ વિશ્વ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે શ્રાવણ પૂર્ણિમા એટલે રક્ષાબંધન યાદ રાખવાનું રક્ષાબંધન આવે તેને તમારે સંસ્કૃત સાથે કમ્બાઈન કરી દેવાનું બાઇન્ડ કરી દેવાનું અને આ વખતે બે હજાર વીસમાં ત્રણ ઓગસ્ટના રોજ હતું રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમા તો ત્રણ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે ત્યારબાદ સાતમી ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ ડે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ પરથી યાદ આવે છે કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે ગુજરાત વિદ્યાપીઠની અંદર આદિવાસી સંગ્રહાલય આવેલું છે દસમી ઓગસ્ટના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે છે વર્લ્ડ બાયોફ્યુઅલ ડે અને વર્લ્ડ લાયન્ડ ડે એટલે કે વિશ્વ સિંહ દિવસ સિંહ પરથી યાદ રાખવાનું કે આપણા ગુજરાતનું રાજકીય પ્રાણી છે પક્ષી કયું આવે સુરખાબ બારમી ઓગસ્ટના રોજ બે દિવસ છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ જેની બે હજાર વીસની થીમ છે યુથ એંગેજમેન્ટ ફોર ગ્લોબલ એક્શન અને વિશ્વ હાથી દિવસ તેરમી ઓગસ્ટના રોજ વિશ્વ અંગ બે વાર અંગ લખાઈ ગયું છે વિશ્વ અંગદાન દિવસ જે આપણે ચર્ચા કરી અને પંદરમી ઓગસ્ટ તો ખબર જ છે સ્વતંત્રતા દિવસ ગઈકાલે જ આપણે ઉજવ્યો કેટલામાં નંબર નહોતો હતો બોલો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ સવાલ છે તાજેતરમાં જારી થયેલા અમૃત યોજના રેન્કિંગમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો જવાબ રહેશે ઓકે અહીંયા ખોટું લખાઈ ગયું છે ચોથા સ્થાને છે કયા સ્થાન પર છે ગુજરાત ચોથા સ્થાને છે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો આ જે રેન્કિંગ છે અમૃત યોજનાનું તેમાં ગુજરાત ચોથા નંબર પર છે ચર્ચા કરીએ તેના વિશે તો તાજેતરમાં જારી થયેલા અમૃત યોજના રેન્કિંગમાં ગુજરાત ચોથા નંબર પર છે આ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઓડિશા બીજા સ્થાને ચંદીગઢ ચંદીગઢ છે યુનિયન ટેરેટરી છે આ ઉપરાંત પંજાબ અને હરિયાણાનું કેપિટલ પણ છે ત્રીજા સ્થાને છે તેલંગાણા તેલંગાણા સૌથી છેલ્લામાં છેલ્લા બનવાવાળું રાજ્ય છે આંધ્રપ્રદેશમાંથી તે અલગ બન્યું હતું એ યાદ રાખજો અમૃત યોજનાની વાત થઈ છે તો અમૃત યોજના છે તે બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી જેમાં શહેરી પુનરૂત્થાનના પ્રોજેક્ટના અમલીકરણ દ્વારા જે પર્યાપ્ત મજબૂત ગટર નેટવર્ક અને શહેરી પરિવર્તન માટે પાણી પુરવઠો સુનિશ્ચિત થઈ શકે તેવું માળખાકીય સુવિધા સ્થાપિત કરવાના ધ્યાન સાથે કરવામાં આવી હતી આઈ થિંક તમને કોઈને ખબર નહીં પડી હોય તો આમાં એવું કહેવામાં આવ્યું છે કે શહેરનું જે ગટર લાઇન હોય ગટર નેટવર્ક હોય તેના અમલીકરણ માટે તેના પ્રોજેક્ટ પ્રોજેક્ટ માટે અને જે દરેક ઘર પર પ્રોપરલી પાણી પહોંચી શકે તેના અંતર્ગત આ અમૃત યોજના શરૂ કરવામાં આવી હતી ફૂલ ફોર્મ છે અમૃત યોજનાનું કે અટલ મિશન ફોર રિઝ્યુએશન રિઝ્યુએશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હવે અહીંયા વાત થઈ છે આપણા રેન્કિંગ અને ગુજરાતની વાત થઈ છે તો ગુજરાત વિશે આપણે થોડું રિવિઝન કરી લઈએ ફટાફટ તો મુખ્યમંત્રી આપણા છે વિજયભાઈ રૂપાણી તેમને તાજેતરમાં જ કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે અને વર્તમાન ખરીફ સિઝન માટે આ યોજનાની ઘોષણા કરવામાં આવી છે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ ઉપરાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેશના યાત્રાધામોમાં પ્રવાસીઓ માટે જે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવા અને સ્થાનિક રોજગારી તેમજ સ્થાનિક કલા સંસ્કૃતિને પોષણ આપવા માટે કેન્દ્ર સરકારની એક યોજના છે જેનું નામ છે પ્રસાદ યોજના અને આ યોજનામાં ગુજરાતના અંબાજી મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે આના પહેલાં પણ બે મંદિરોનો સમાવેશ ઓલરેડી થઈ ચૂક્યો છે એક છે સોમનાથ મંદિર અને બીજું છે દ્વારકા મંદિર અંબાજી માતાના મંદિરની વાત થઈ છે શક્તિપીઠ છે અંબાજી માતાનું મંદિર અને ગુજરાતનું પ્રથમ આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન સર્ટિફિકેટ ધનાવનાર યાત્રાધામ બન્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હન્ડ્રેડ પર્સન્ટ જો તમે મને યાદ કરશો મિત્રો કે મેં તમને કહ્યું હતું હન્ડ્રેડ પર્સન્ટ આવનારી એક્ઝામમાં પૂછાવાનું છે આ ઉપરાંત તાજેતરમાં ભારતની પ્રથમ મધ પરીક્ષણ પ્રયોગશાળા ગુજરાતમાં આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ખાતે બનાવવામાં આવી છે જેનું ઉદઘાટન કોણે કર્યું હતું નરેન્દ્રસિંહ તોમરે કોણ છે તેઓ કૃષિ મંત્રી સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રિપોર્ટ આવ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું બે હજાર ઓગણીસમાં ભારતમાં જે સમુદ્રની માછલીનું ઉત્પાદન હોય તેમાં બે પોઈન્ટ એક ટકાનો વધારો થયો હતો અને આ જે રિપોર્ટ હતો તેમાં પ્રથમ નંબર પર તમિલનાડુ છે અને બીજા નંબર પર છે આપણું ગુજરાત આ ઉપરાંત પિરિયોડિક લેબર ફોર સર્વે આવ્યો હતો જેમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે ગુજરાત સમગ્ર ભારતમાં રોજગારી આપવામાં પ્રથમ નંબર પર છે કયા બિઝનેસ પર છે એનો મને ખબર નથી મિત્રો સર્વેનો રિપોર્ટ આવ્યો હતો તે પ્રમાણે મેં તમને જણાવ્યું છે અને મે બી આ પરીક્ષામાં પૂછાય પણ શકે યાદ રાખજો આ પરીક્ષામાં પૂછાવાની શક્યતા હન્ડ્રેડ પર્સન્ટ છે કેમકે રોજગારી આપવામાં પ્રથમ નંબર આપી દીધો આ પિરિયોડિક લેબર સર્વે તો એ લોકો પૂછી જ શકે સાતમો સવાલ છે કે સાત સાતમો સવાલ નથી સોરી સાત જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ હતો અને એ વખતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક રિપોર્ટ જારી થયો હતો ફૂડ સેફટી ઇન્ડેક્સ બે હજાર જેમાં મોટા રાજ્યોની કેટેગરી છે તેમાં આપણું ગુજરાત પ્રથમ નંબર પર હતું તો આઈ થિંક તમને મજા આવતી હશે હું ભણાવું છું આ રીતના રિવિઝન આઈ થિંક કોઈપણ ગુજરાતી ચેનલ કરાવતી નથી ગુજરાતી શું કોઈપણ ચેનલ લગભગ કરાવતી નહીં હોય મારા ધ્યાનમાં છે ત્યાં મુજબ તો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે તમને મજા આવી હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં એક થમ્સઅપ કરી દેજો વિડીયોને લાઈક કરીને લખી દેજો કે મજા આવી ગઈ છે તો મને પણ મજા આવી જાય ત્રીજો સવાલ તાજેતરમાં કયા દેશ દ્વારા ક્લીન પ્લેટ કમ્પેન ટુ પોઈન્ટ ઝીરો આ શરૂ કરવામાં આવ્યું છે તો ચાઇના દ્વારા ચાઇના દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે ક્લીન પ્લેટ કમ્પેન ટુ પોઈન્ટ ઝીરો હવે ચીને જે ખાવાનો બગાડ હોય તેને રોકવા માટે આ અભિયાન લોન્ચ કર્યું છે એકચ્યુઅલી બે હજાર તેરમાં તેણે એક શરૂ કર્યું હતું અભિયાન ઝુંબેશ જેનું નામ હતું ક્લીન યોર પ્લેટ અને એના થોડાસા વર્ષો પછી એટલે કે અત્યારે સાત વર્ષ થઈ ગયા બે હજાર વીસમાં ટુ પોઈન્ટ ઝીરો આવી ગયું છે બીજું સંસ્કરણ આવી ગયું છે પાછલું અભિયાન હતું ને તેમાં શું હતું મિત્રો તો પાછલું જે અભિયાન હતું તેમાં જે અધિકારીઓ જે ઉડાવ મેજબાની રાખતા હોય તેમને સત્કાર આપતા હોય તેની તેમનું જે ફેરવેલ હોય તે બધામાં બહુ જ બધો ખર્ચો થતો હતો તો તેને બંધ રાખવાનું હતું એ પ્રમાણેનું અભિયાન હતું અને આ વખતે શું હતું કે અન્નનો બગાડ અટકાવવાનું છે તો યાદ રાખજો ચાઇના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ચાઇનાની વાત થાય તો વર્લ્ડ મેપ છે આ જેમાં ચાઇના તમે અહીંયા જોઈ શકો છો કેપિટલ બેઝિંગ કરન્ટ સી મેમ્બી અને પ્રેસિડન્ટ કોણ છે સી ઝિન્કપિંગ યાદ રાખજો ચાઇનામાં આજે આપણે એક્સ આઈને આપણે ઝી બોલતા હશું ઝી પરંતુ એ લોકો સી બોલે સી ઝિન્કપિંગ જે રીતે એક ચાઇનાની કંપની છે સાઓમી તો આપણે ઝાયોમી ઝાયમી કહેતા એ લોકો સાઓમી બોલે એટલે એ પ્રોનાઉન્સિએશનનો ફરક છે ચાઇનાની વાત થાય ફટાફટ રિવિઝન કરી લઈએ મંગળ પર પોતાનું પ્રથમ સ્વતંત્ર મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું શરૂ કર્યું છે જેનું નામ છે શરૂ કર્યું છે ટીઆન વેન વન આ ઉપરાંત એ આર ડબલ ઝીરો સી નામનું માનવરહિત ડ્રોન હેલિકોપ્ટર છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ફીડે ચેસ ડોટ કોમ ઓનલાઈન નેશન્સ ચેફ નેશન્સ કપ છે તે ચીને જીતી લીધો છે તાજેતરમાં લોંગ માર્ચ ફાઈવી રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે અને પોતાની એકિજિટલ કરન્સી લોન્ચ કરી છે જેનું નામ આપવામાં આવ્યું છે ડીસી ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ બે હજાર બાવીસનું જે વિન્ટર ઓલિમ્પિક છે ને તે ચીનના બેઝિંગમાં યોજાવાનો છે બે હજાર બાવીસમાં ઓગણીસમી એશિયન ગેમ્સ છે તેનું આયોજન પણ ચીનના હાંગઝોવમાં થશે મિત્રો બે હજાર વીસનો જે ઓલિમ્પિક હતો તે કેન્સલ થયો છે બે હજાર એકવીસમાં યોજાવાનો છે તે કઈ જગ્યાએ યોજાવાનો હતો જેને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને મિત્રો 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 વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય તો જ તમે વિડીયોને લાઇક અને શેર કરજો તમને વિડીયો પસંદ આવે ને તો જ વિડીયોને લાઇક અને શેર કરજો અને ના પસંદ આવે ને તો જરૂરથી 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 કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેમ પસંદ ના આવ્યો મને પણ ખબર પડે કે મિત્રોને કેમ પસંદ નથી આવતો કેમ કે ત્રણ હજાર લોકો વિડીયો જોતા હોય તેમાંથી પાંચસો લોકો પણ વિડીયોને લાઈક ના કરે એટલે મારે શું સમજવાનું મિત્રો તમે લાઇક કરોને તો મને ખૂબ મજા આવે તમને જે રીતે ભણવાની મજા આવે ને તેમ મને વિડીયો લાઇક કરો ને મિત્રો તો મને પણ આમ ભણાવવાની મજા આવે કે લોકો મારા વિડીયોને પસંદ કરે છે મારું મનોબળ વધે તો વિડિયોને લાઈક કર લો એમાં કોઈ ચાર્જિસ લાગતો નથી અને આપણે જે આપણી પીડીએફ ડેઈલી કરંટ અફેરની મોકલીએ છે તેમાં પણ કોઈ ચાર્જિસ લાગતા નથી તો મિત્રો બધું ફ્રી આપીએ છીએ અને ડેલી ટાઈમ ટુ ટાઈમ આપી દઈએ છીએ અને કોઈ પણ પ્રકારના ગેપ વગર આપીએ છીએ તો એક લાઇક અને એક શેર તમારા તરફથી હશે તો મને ખૂબ આનંદ થશે બીજી વસ્તુ આજથી આપણે નવી વસ્તુ ચાલુ કરીએ છીએ કે જે ડેલી કરંટ અફેરની જે પીડીએફ હોય છે ને જે આપણે ડેઈલી બેઝિસ પર ટેલિગ્રામમાં આપણે અવેલેબલ કરાવીએ છીએ તે હવે આપણે વીકલી અવેલેબલ કરાશું કેમ કે અમુક જે જાણીતી મોટી મોટી યુટ્યુબ ચેનલો છે મોટા પ્લેટફોર્મવાળી તે લોકો અને બીજી ઘણા બધા લોકો એનો દુરુપયોગ કરે છે તો મિત્રો આપણે એ રીતના કરીશું કે એક સાથે સન્ડે એવરી સન્ડે તમને જે આ જે પીડીએફ ફાઇલ છે ડેલી કરંટ અફેરની તે તમને મળી જશે તમે મને તમે મને બસ સપોર્ટ કરજો હું તમને જરૂરથી સપોર્ટ કરીશ ચલો આપણે આગળ વધીએ છીએ ચોથો સવાલ છે તાજેતરમાં કયા દેશ દ્વારા એરો ટુ બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે ઇઝરાયલ તો ઇઝરાયલ દ્વારા એરો ટુ બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તો ચર્ચા કરી લઈએ તો ઇઝરાયલે તેની અદ્યતન મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે જેને નામ આપ્યું છે એરો ટુ બેલેસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર જેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી દીધું છે અને આ જે મિસાઇલ છે ને તે ભૂમધ્ય સમુદ્ર પર મધ્ય ઇઝરાયલની પરીક્ષણ સ્થળ પર કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ કોણા કોણા દ્વારા કરવામાં આવ્યું છે એક તો ઇઝરાયલ એરફોર્સ ઇઝરાયલ એર એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી સાથે સાથે અમેરિકાની મિસાઇલ ડિફેન્સ એજન્સી અમેરિકન મિસાઇલ ડિફેન્સ એજન્સી તે બધાએ જોડે કરેલું છે ઇઝરાયલની વાત થાય તો આ તમે વર્લ્ડ મેપમાં જોઓ છો આ છે ઇઝરાયલ ઇઝરાયેલના પ્રાઇમ મિનિસ્ટર છે બેન્જામિન નેતન્યાહુ કરન્સી છે ઇઝરાયેલની ન્યૂ સેકેલ અને કેપિટલ છે ઝેરુસલેમ ઇઝરાયલની વાત થાય તો ફટાફટ રિવિઝન કરી લઈએ ભારત અને ઇઝરાયેલ એક સાથે મળીને એક નવી પ્રકારની કોરોના વાયરસની ઝડપી પરીક્ષણ કીટ વિકસાવી રહ્યા છે ત્રીસ સેકન્ડમાં પરિણામ લાવે તેવી અને આ કીટની મદદથી કોઈપણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે કે નહીં તે ખાલી ત્રીસ સેકન્ડમાં ખબર પડી જશે આ ઉપરાંત ઇઝરાયલ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇઝરાયલે આપણા ભારતીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની આઠમી મેના રોજ એકસો ઓગણસાઠમી જન્મદિવસ પર જયંતિ પર શ્રદ્ધાંજલિની ઉજવણી કરી હતી અને તેલ અવયવ ઇઝરાયલમાં એક જગ્યા છે એક શેરી છે ઇઝરાયલમાં એક જગ્યા છે તેમાં એક શેરીનું નામ ટાગોર સ્ટ્રીટ રાખ્યું છે તમારા માટેનો પ્રશ્ન છે કે રવિન્દ્રનાથ ટાગોર છે તેમને નોબલ પ્રાઇઝ મળ્યો હતો આ નોબલ પ્રાઇઝ ક્યારે મળ્યો હતો જેને ખ્યાલ હોય ને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કયા વર્ષે મળ્યો હતો અને ટીસીએસ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ જે છે તે ઇઝરાયેલના પ્રથમ ડિજિટલ બેન્કને લોન્ચ કરશે ટીસીએસ પરથી મને યાદ આવ્યું એક બીજી કંપની છે ઇન્ફોસિસ કરીને ઇન્ફોસિસ એક મોટી કંપની છે આઈટી કંપની છે અને તેના એક ઇન્ફોસિસ કંપનીના જે ફાઉન્ડર છે નારાયણ મૂર્તિ તેમના જમાય છે તેઓ બ્રિટનના નાણાં મંત્રી છે પરીક્ષામાં આટલું લાંબુ આવું જ પૂછતા હોય છે તેનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ તાજેતરમાં કોના દ્વારા એસીપી ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું છે તો નીતિ પંચ અથવા તો નીતિ આયોગ દ્વારા એસીપી ઝીરો પોઈન્ટ ટુ લોન્ચ કરવામાં આવ્યું છે ચર્ચા કરી લઈએ તો ડેલ ડેલ જે કંપની છે કંપની લેપટોપ અને કમ્પ્યુટરની આઈટી પ્રોડક્ટ્સ બનાવે છે તે ડેલ ટેકનોલોજીના સહયોગથી નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન એ દ્વારા સ્ટુડન્ટ એન્ટરપ્રિન્યરશીપ પ્રોગ્રામ ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું છે હવે અટલ ટિંકરિંગ લેબ છે તે યુવાનોને નવીનતાઓ માટે સ્ટુડન્ટ એન્ટરપ્રિનશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે કેમ કે તે ડેલના જે સ્વયં હોય ને તેના સાથે મળીને કામ કરશે હવે યુવા નવીનતાઓ કે જેઓ સેફ ટુ પોઈન્ટ ઝીરોનો ભાગ છે તેમને માર્ગદર્શક સમર્થન પ્રોટોટાઇપિંગ પરીક્ષણ સપોર્ટ અંતિમ વપરાશ બાદ પ્રતિસાદ વિચાર પ્રક્રિયાઓ અને ઉત્પાદનોના પેન્ટિંગ સાથે બૌદ્ધિક સંપત્તિની નોંધણી મળશે અહીં વાત થઈ છે નીતિ આયોગની સિમ્બોલ જોઈ શકો છો સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી બે હજાર પંદર ચેરમેન એના વડાપ્રધાન હોય છે હાલમાં ચેરમેન કોણ છે નરેન્દ્ર મોદીજી વાઇસ ચેરમેન રાજીવકુમાર અને સીઈઓ છે અમિતાભ કાંત નીતિ આયોગ છે તે બે હજાર આ એક જૂન બે હજાર પંદર પહેલાં કયા નામે ઓળખાતું હતું ખબર છે મિત્રો પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો છે કયા નામે ઓળખાતું હતું આયોજન પંચ તરીકે ઓળખાતું હતું તો આ પણ યાદ રાખજો ખાસ ઇમ્પોર્ટન્ટ છે હવે મિત્રો જોઈએ ન્યૂઝ ફટાફટ જેમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં લોકસભાના કર્મચારીઓ માટે કઈ વિદેશી ભાષા શરૂ કરવામાં આવી છે અથવા તો ભણવાનું અથવા તો પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ લોકસભામાં તો ચર્ચા કરેલી એ ફ્રેન્ચ ફ્રેન્ચ ભાષા છે એના લોકસભાના જે અધિકારીઓ હોય તેમજ કર્મકાર કર્મચારીઓ હોય તેમના માટે સંસદમાં ફ્રેન્ચમાં પ્રથમ સ્તરનું પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન છે ને તે ઓમ બિરલાએ કર્યું છે ઓમ બિરલા કોણ છે લોકસભાના અધ્યક્ષ કેટલામી લોકસભા ચાલે છે અત્યારે સત્તરમી અને ઓમ બિરલા ક્યાંના છે તેમનું ક્ષેત્ર કયું છે ચુનાવી ક્ષેત્ર કે પછી ચૂંટણી ક્ષેત્ર તો રાજસ્થાનની કોટા એ પણ યાદ રાખજો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ ઓકે હા એટલે આમાં થોડુંક વાક્ય એક થોડુંક રહી ગયું છે તો આ ઓમ બિરલાજી આનું શરૂઆત કરી છે અને આ એક પ્રાઇડ છે ને પ્રાઇડ તેની પહેલ છે પી આર આઈ ડીઈ પ્રાઇડનું ફૂલ ફોર્મ થયું શું છે કે પાર્લામેન્ટરી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેમોક્રેસી પાર્લામેન્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેમોક્રેસી તો એ પણ યાદ રાખ લેજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં કોણે કૃષિ મેગ નામના ડેટા રિકવરી સેન્ટરને લોન્ચ કર્યું છે તો નરેન્દ્રસિંહ તોમર હમણાં જ વાત કરી હતી ને કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર જેઓએ આ લોન્ચ કર્યું છે અને આઈ સીએ આર યાદ રાખજો એક નંબર આઈ સી એ આર આઈ સી એ આર શું નામ છે તેનું તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને ઓગણીસો ઓગણત્રીસમાં તેની સ્થાપના થઈ હતી હવે આઈ સી એ આરની શા માટે વાત કરી તો આજે કૃષિ મંત્રીએ જે કૃષિ કૃષિમેઘ નામનું ડેટા રિકવરી સેન્ટર શરૂ કર્યું તે આઈસીએ આરનું ડેટા રિકવરી સેન્ટર છે અને આના માટે વર્લ્ડ બેંક અને કેન્દ્ર સરકાર ભંડોળ પૂરું પાડશે કે કૃષિ મંત્રી પરથી મને યાદ આવી કે રાજ્ય કૃષિ કૃષિમંત્રી કોણ છે ખબર છે પુરુષોત્તમ રૂપાલા તો એ યાદ રાખી લેજો ત્રીજો સવાલ તાજેતરમાં રોકેટ એન્જિનની ડેવલપમેન્ટ ટેસ્ટ કરવાવાળી પ્રથમ ભારતીય કંપની કઈ બની છે સ્કાય રૂટ એરોસ્પેસ ઇમેજમાં જોઈ શકો છો સ્કાયરૂટ એરોસ્પેસ તો ચર્ચા કરી લઈએ સ્કાયરૂટ એરોસ્પેસ હૈદરાબાદની કંપની છે અને તેણે અપર સ્પેસ રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે અને પ્રથમ ભારતીય પ્રાઇવેટ કંપની બની ગઈ છે એનું નામ શું રાખ્યું છે ખબર છે રામ રાખ્યું છે રમણ આ જે પ્રથમ રોકેટ એન્જિન કર્યું ને એનું નામ રમણ રાખ્યું છે રમણ એટલે કોણ સીવી રમણ યાદ હશે તમને સીવી રમણ આપણા ખૂબ જ મોટા એક વૈજ્ઞાનિક હતા તેમને ઓગણીસો ત્રીસમાં નોબલ પ્રાઇઝ મળ્યો હતો ફિઝિક્સનો અને આ રોકેટ છે ને તે એક જ મિશનમાં ઘણા બધા સેટેલાઇટને લોન્ચ કરી શકે અને તેની કક્ષાઓમાં તેવી શક્યતા રાખે છે અને સસ્તું છે ચોથો સવાલ છે આ અને આની આ કંપનીના સ્થાપક જો આ સ્થાપક કંપનીના સ્થાપક કોણ છે કે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક હતા બે જણા છે એક છે પવનકુમાર ચંદાના અને એક નાગા ભરત પાકા તો એ એ પણ યાદ રાખ લેજો નાગા નાગા ભરા ઢાકા છે સોરી પાકા નથી નાગા નાગાભરા ઢાકા ત્યારબાદનો ત્રી ચોથો સવાલ છે તાજેતરમાં કઈ બેંક દ્વારા શૌર્ય કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે એચડીએફસી બેંક દ્વારા તો એચડીએફસી બેંક દ્વારા અને લોન્ચ કરવામાં આવ્યું છે અને એચડીએફસી બેંકમાં જે આર્મડ ફોર્સ લોકો હોય ને તેના માટે આ લોન્ચ કરવામાં આવ્યું છે અને એવું પ્રથમ કાર્ડ બન્યું હોય જેમાં છે ને દસ લાખનો જીવન વીમો છે અને આર્મ ફોર્સના જવાનો હોય તેઓ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી જરૂરિયાત માટે નાણાકીય સુવિધાનાથી પ્રાપ્ત થશે તો યાદ રાખજો એચડીએફસી બેંકની વાત થાય તો તમારે યાદ રાખવાનું છે એસટેગ હમહારની માનેગી નામનું એક ગીત તેઓએ લોન્ચ કર્યું હતું કોરોનાના સમય લોકડાઉનના સમયે અને એચડીએફસી બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ હતી હેડક્વાર્ટર મુંબઈમાં સી અને એમડી છે શશીધરન જગદીશન તમારા માટેનો પ્રશ્ન છે એચડીએફસી એનું ફૂલ ફોર્મ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ તાજેતરમાં આઈ એના અધ્યક્ષ કોણ બન્યા છે તો પ્રમોદ ભસીન પ્રમોદ ભસીન છે તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રી રિલેશન સોરી લોકેશન રિલેશન તેના નવા અધ્યક્ષ બન્યા છે ફરીથી એકવાર તમને નામ જણાવી દઉં છું ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન અને આમની પહેલાં આમની પહેલાં કોણ હતું અધ્યક્ષ તો ઈસર જજ ત્યાંના અધ્યક્ષ હતા આની વાત કરીએ તો હેડક્વાર્ટર આવેલું છે આનું નવી દિલ્હીમાં ઓગણીસો એક્યાસીમાં તેની સ્થાપના થઈ હતી આઈસીઈઆરની મને એક નામ યાદ આવે છે સોમા મંડલ ગઈકાલે ચર્ચા કરી હતી ને કે આના અધ્યક્ષ બન્યા છે તેઓ સેલના સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્ટે સેલ સેલના તેઓ અધ્યક્ષ બન્યા છે હવે મિત્રો જોઈશે આપણે ઇંગ્લિશ ગ્રામર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની દ્રષ્ટિએ અને તમારો મોસ્ટ ફેવરિટ પાર્ટ છે આ જેમાં આપણે સર્વનામ ભણી રહ્યા છીએ ભણી ચૂક્યા અને એની એની જે એક્સરસાઇઝ તે કરીએ છીએ ગઈકાલે આપણે એક્સરસાઇઝ આપી હતી આ તો જોઈએ પ્રથમ છે ખાલી જગ્યાએ એટેન્ડેડ ધ મીટિંગ તો શું આવશે નો બડી મની મેની એવરીવન અધર સમથિંગ એવરીથીંગ તો અહીંયા શું આવશે નો બળી કેમ કે કોઈએ મીટિંગ એટેન્ડ ના કરી નો બડી એટેન્ડેડ ધ મીટિંગ સેકન્ડ છે ખાલી જગ્યા ઇઝ રોંગ ધેર તો શું આવશે આપણે કંઈ કહીએ કે કંઈક ખોટું છે એટલે શું કહે કંઈક ખોટું છે તો એવરી સોરી સમથિંગ ઇઝ રોંગ ધેર શું છે કંઈક ત્યાં ખોટું છે ત્રીજું છે ખાલી જગ્યા વોઝ સ્માઇલિંગ તો એવરીવન વન વોઝ સ્માઇલિંગ દરેક વ્યક્તિ સ્માઈલ કરતા હતા અને યાદ રાખજો એવરી વન પછી નો વન એવરીવન નો વન આ બધામાં શું આવે તમને ખબર છે ત્રીજો સોરી આમાં ક્રિયાપદનું એક વચન આવે એક વજનનું વૃદ્ધ આવે એટલે અહીંયા આપણે જો વોઝ વાપર્યું છે ચોથું છે હી નેવર ડઝ ફેવર ટુ શું આવશે બોલો જે નેવર હી નેવર ડઝ ફેવર ટુ અધર્સ તે બીજાને કદી ફેવર કરતો નહોતો એટલે શું આવશે અધર્સ પાંચમું છે ખાલી જગ્યા વોઝ ટોલ્ડ પ્રાયર ટુ ધ મીટિંગ તો શું આવશે ચલો ચલો નો બળી આવશે નો મેની નો ઓકે મેની જ આવશે શું આવશે મેની વોઝ ટોલ્ડ પ્રાયોરિટ ટુ મીટિંગ ના 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 મેની નહીં આવે સોરી સોરી એવરીથિંગ આવશે એવરીથિંગ વોઝ ટોલ્ડ પ્રાયોરિટી મિટિંગ એટલે કે દરેક દરેક વસ્તુ કહેવામાં આવી હતી મિટિંગની પહેલાં અને તમને મેં કીધું તે પ્રમાણે એવરી આવે નો નોન આવે એ બધામાં તમારે અહીંયા વોઝ આવે એક ક્વેશ્ચનનું રૂપ આવે છઠ્ઠું છે ખાલી જગ્યાએ ઓફ ધેમ વેર ઇન્જર્ડ તો શું આવે મેની ઓફ ધેમ વેર ઇન્જર્ડ એટલે તેમાંના ઘણા બધા ઇન્જર્ડ હતા ઘાયલ થયા હતા તો આશા રાખું છું તમને સમજણ પડી હશે અને સમજણ પડી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો હવે તમારા માટેની એક્સરસાઇઝ છે કાલે આપણે આનું સોલ્યુશન કરાવડાવશું હવે મિત્રો જોઈએ અગાઉને પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પ્રથમ સવાલ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ ક્યાં આવી હતી તો સુરતમાં આવી હતી એકચ્યુઅલી આઈ થિંક સોળસો બારમાં આવી ગઈ હતી અને સોળસો ઓગણીસમાં ફેક્ટરી સ્થાપી દીધી હતી એવું કંઈક છે સેકન્ડ છે કે ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું જામનગરમાં અને જામનગરની વાત થાય તો તમારે યાદ રાખવાનું રોઝી બેટ એકચલી રોઝી આ રીતે લખાય રોઝી બેટ જામનગરમાં આવેલો છે ભૂચર મોડી મોરીની જે લડાઈ છે ને તે રામનગર નજીક ધ્રોલમાં થઈ હતી એ પણ યાદ રાખજો પરીક્ષામાં બધું પૂછાય છે ને એ જ હું તમને જણાવું છું ત્રીજો સવાલ રાજ્યસભાના હોદ્દાની રૂ અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે હાલમાં કોણ છે વેંકયા નાયડુ ચોથો છે કે મૂળભૂત ધાતુ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ચાંદી સૌથી વધારે ઉષ્માની સુવાહક ધાતુ છે પાંચમો છે ગોબૅક ખાલી જગ્યા યુ કેમ તો તમે જ્યાંથી આવો ત્યાંથી જતા રહો તો શું આવશે ગો બેક વેન્સ યુ કેમ શું આવશે વેન્સ યુ કેમ જ્યાંથી આવે વેર એટલે જ્યાં થાય વેન્સ એટલે જ્યાંથી તમે આવ્યા ત્યાં પાછા જતા રહો છઠ્ઠો સવાલ છે અટીરાના પ્રથમ ડિરેક્ટર કોણ હતા તો અટીરાના પ્રથમ ડિરેક્ટર હતા વિક્રમ સારાભાઈ અટીરાની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં કરી હતી અને તેનું ફૂલ ફોર્મ શું હતું અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અને ઈસરોની સ્થાપના પણ સરદાર સરદાર કેમ સરદાર વલ્લભભાઈ સોરી મને યાદ આવે છે પરંતુ વિક્રમ સારાભાઈએ જ કરી હતી સાતમું છે કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો શું નામ છે તેમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકી તેમનું ઉપનામ છે યાદ રાખી લેજો હમણાં આપણે ચર્ચા કરી નિશ્ચિત માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો આઠમું છે સીઆરટીનું પૂરું નામ શું છે કે થોડ રે ટ્યુબ પરંતુ આ ભૂતકાળ થઈ ગયું હવે પરીક્ષામાં લગભગ ના પૂછાય હવે તમને આવું પૂછાય મે બી એલસીડી નું ફૂલ ફોર્મ કેમ કે અત્યારે માર્કેટમાં આ ચાલે છે લાઇટ એમિટિંગ ડાયોડ ડાયોડ લાઇટ એમિટિંગ ડાયોડ લિક્વિડ ક્રિસ્ટોલ ડાયોડ આ રીતના છે યાદ રાખજો દસમું છે નવમું છે વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે યુડોમીટર અત્યારે વરસાદની સિઝન છે તો પરીક્ષા પૂછાય તો મે બી પૂછાઈ શકે દસમો સવાલ ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ સીપ આઈ થિંક આપણે ભણી ચૂક્યા છે સીપનું પ્લુરલ શું થાય સીપ જ થાય સીપ એટલે શું ખબર છે ઘેટું અને આ સીપ જે છે એનો મતલબ જહાજ વહાણ તો મિત્રો તમને ભણવાની મજા આવી છે એવી હું આશા રાખું છું અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે દાયતરમાં અમદાવાદમાં નિર્મિત ઇન્કમ ટેક્સ બ્રિજને શું નામ આપવામાં આવ્યું છે અરુણ જેટલી નામ આપવામાં આવ્યું છે સેકન્ડ સવાલ છે દાયતરમાં કોના દ્વારા ટેક્સેશન ઓનરિંગ ઓન્ડરિંગ ઓનેસ્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા અને લગભગ બધા જ મિત્રો આના જવાબો સાચા આપેલા છે હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કે આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહ બનાવ સંગ્રહાલય બનાવવામાં આવશે અને સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન ક્યારથી શરૂ કરવામાં આવશે જે મિત્રોને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો અને વિડીયો અંગેના તમારા અભિપ્રાયો હોય આપણી ચેનલ અંગેના અભિપ્રાયો હોય તે પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જાબોની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હજુ પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે